ક્વેશ્ચન નંબર 1 છે ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો એ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખરડા સમિતિ કો અથવા તો ડ્રાફ્ટિંગ કમિટી ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણની સભાએ બે વર્ષ અગિયાર માસ

ભારતીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ચૈત્ર અને અંતિમ માસ કયો છે તો એ છે ફાગણ નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણની કઈ કલમમાં નાગરિકોની ફરજો દર્શાવવામાં આવી છે એકાવન એ નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે અનુચ્છેદ એકાવન બંધારણના કયા અનુચ્છેદમાં છે તો તે છે ઓગણ એ આર્ટિકલ ઓગણ ચાલીસ એ માં સમાન ન્યાય અને મફત કાનૂની સહકાર ની જોગવાઈ કરવામાં આવી છે ક્વેશ્ચન નીચેનામાંથી કયા સિદ્ધાંતો નો સમાવેશ સમાવેશ સંવિધાનમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાતોમાં થતો નથી. તો આમાંથી અસ્પૃશ્યતા નિવારણ અસ્પૃશ્યતા નિવારણનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાતોમાં થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગને સ્પર્શે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાતોને. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈ શકો છો કોઈ પ્રશ્ન ક્વોલિટી વાળા પ્રશ્નો છે જે પૂછાવાની સંભાવના ધરાવે છે એટલા માટે વિડીયોના અંત સુધી જોડાયેલું રહેવું બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક નથી આમાંથી જે મિલકતનો અધિકાર છે તે મૂળભૂત હક નથી જેવી કે આપણને ખબર છે સૌ પહેલા આપણા બંધારણની અંદર મૂળભૂત હકો કેટલા સાત હતા પરંતુ આ મિલકતનો જે હક હતો તેને રદ કરી દેવામાં આવ્યો અને હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે તો તે છે છ ઓકે

આરટી કાયદા અનુસાર કેટલા વર્ષ મફત અને વ્યવસ્થાની જોગવાઈ છે બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી થી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ચૌદ બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે હજાર વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન

નીચે નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપદ ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રાપ્ત થયો છે તો વીવી ગીરી વીવી ગિરી પહેલા પહેલા ઉપરાષ્ટ્રપતિ બન્યા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણા રચના કરે છે તો અનુચ્છેદ બસો એસી અનુચ્છેદ બસો એસી મુજબ રાષ્ટ્રપતિ નાણા રચના કરે છે ખાસ આ પ્રશ્ન બનશે નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ કેટલા ક્યાં સુધી રહી શકે છે તો છ માસ સુધી નેક્સ્ટ ક્વેશ્ચન સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે રાષ્ટ્રપતિની નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો તમે જોઈ શકો છો આપણે ફટાફટ જઈ રહ્યા છીએ તમારો એક સેકન્ડનો પણ ખોટો હું સમય બગાડતો નથી સંરક્ષણ દરોના સર્વોચ્ચ વડા કોણ હોય છે રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ કોની નિયુક્તિ કરતા નથી નીચેનામાંથી કોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરતા નથી તો જુઓ આમાંથી જે ઉપરાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી બાકી આ તમામ મુખ્ય ન્યાયાધીશ હોય કે રાજ્યના ગવર્નર હોય કે રાજ્ય કે હાઈકોર્ટના ન્યાયાધીશ હોય આ તમામની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય સાદી બહુમતી રાજ્ય કોણ કરી શકે કોઈ નહીં કાસ્ટિંગ વોટ એટલે શું તો બંને બંને પક્ષોને સરખ પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત એને કાટ એને કાસ્ટિંગ વોટ કહેવાય કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું જોઈએ છ મહ લોકસભા ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે તો અનુચ્છેદ અથવા તો આર્ટિકલ એકસો પાંચ મુજબ સાંસદોને વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન છે જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે રાજ્યસભાના સાત સભ્યો હોય છે ઓકે જાહેર હિસાબ સમિતિની અંદર કુલ કુલ કેટલા તો કે સભ્યો હોય હોય છે છે જેમાંથી લોકસભાના અને સાત સભ્યો રાજ્યસભાના હોય છે અને ટોટલ કેટલા હોય ટોટલ બાવીસ થાય નેક્સ્ટ ક્વેશ્ચન સંઘ રાજ્યમાં સંવિધાનમાં વિશેષ સત્તાઓની જોગવાઈ છે જેમાં કાયદા ઘડવાની સત્તા કોની છે ભારતની સંસદની

તો રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ આ તમામ એ ભારતીય સંસદના અંગો છે તેથી ઓપ્શન D રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્રશાસિત પ્રદેશમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવે આવી છે તે કઈ છે? તે છે દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત માહિતી અંક છે ન્યાયતંત્ર જેવી કે આપણને ખબર છે સરકારના ત્રણ અંગો છે એક છે ધારાસભા કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર નેક્સ્ટ ક્વેશ્ચન હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય બનવા માટે નક્કી કરવામાં આવેલી યોગ્યતામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી તો આની અંદર જે ઓપ્શન ડી છે એ સાચો જવાબ થશે કે કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ આ ખોટું વિધાન છે નેક્સ્ટ ક્વેશ્ચન લોક અદાલતની કામગીરી શું છે તો સમાધાનની પ્રક્રિયામાં બંને પક્ષોના હિત અને માન જાણવે છે

ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ભારતીય ચૂંટણી પંચ લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે સિત્તેર લાખ આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થઈ ઓગણીસો એકાવન નેક્સ્ટ ક્વેશ્ચન અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે દર ચાર વર્ષે નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યના મુખ્ય પ્રધાન શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે રાજ્ય સરકારના બંધારણીય વડા કોણ ગણાય છે રાજ્યપાલ ક્વેશ્ચન ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ રાજ્ય વિધાનસભામાં વધુ વધુ કેટલા સભ્યો હોઈ શકે પાંચસો રાજ્યની વિધાનસભાનું સંચાલન કોણ કરે છે અધ્યક્ષ ક્વેશ્ચન રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે વિધાન પરિષદ આયોજન પંચની રચના ક્યારે થઈ હતી પંદર ત્રણ ઓગણીસો પચાસ એટલે કે પંદર માર્ચ ઓગણીસો ને પચાસ નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ બે હજાર પંદરમાં આયોજન ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું નીતિ પંચ નેક્સ્ટ ક્વેશ્ચન ક્રેગની નિમણૂકના સંદર્ભમાં વિધાન બંધ બેસતું નથી એટલે કે નીચેનામાંથી ક્રેગની નિમણૂકમાં કયું વિધાન ખોટું આપેલું છે તો જોઈએ કે ભાઈ કલમ એકસો અડતાલીસ નીચે નિમણૂક થાય છે ક્રેગની સાચી વાત છે સરકારના નાણાકીય હિસાબોની જાણકારી કરે છે તે પણ સાચી વાત છે કાર્યકાળ પાંચ વર્ષ અથવા પાંસઠ વર્ષની ઉંમરનો હોય છે તે પણ સાચી વાત છે પરંતુ ઓપ્શન c કે ભાઈ તેમનું પદ હાઈકોર્ટ જજ સમકક્ષ હોય છે આ વિધાન ખોટું છે નેક્સ્ટ ક્વેશ્ચન માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો ઓક્ટોબર બે હજાર પાંચ થી નેક્સ્ટ ક્વેશ્ચન માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો બે હજાર પાંચમાં નેક્સ્ટ ક્વેશ્ચન માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પૂરી પાડવાની હોય છે ત્રીસ દિવસમાં નેક્સ્ટ ક્વેશ્ચન આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીથી સંતુષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય એપ્લેટ અધિકારીને નેક્સ્ટ ક્વેશ્ચન ઊંધો ઝંડો કઈ બાબતનો પ્રતિક છે કટોકટી નેક્સ ક્વેશ્ચન તત્કાલ કેન્દ્ર સરકાર લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી તો ઓગણીસો ને પંચોતેરમાં ખાસ આઈમપી પ્રશ્ન બનશે નેક્સ્ટ ક્વેશ્ચન કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસ થી અઢાર થઈ તો માં બંધારણીય સુધારા મુજબ જે મતદાન કરવાની ઉંમર હતી તે થી ઘટાડીને અઢાર અઢાર વર્ષ કરવામાં આવી નેક્સ્ટ ક્વેશ્ચન દરમિયાન કયો બંધારણીય સુધારો થયો તો આની અને અડતાલીસ સુધારો થયો હતો ઓપ્શન એ અને ઓપ્શન બી આ બંને સાચા જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો તો બેતાલીસમાં માં બંધારણીય સુધારાથી સમાજવાદ નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો યાદી આપવામાં આવે છે પ્રથમ બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવે છે અનુસૂચિ અગિયાર નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણમાં કેટલી અનુસૂચિ છે બાર બંધારણમાં પ્રથમ ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તેનું નામ શું છે અશોક ચક્ર નેક્સ્ટ ક્વેશ્ચન બકીમચંદ્ર નું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રીય ગીત તરીકે પ્રસ્થાપિત થયું બંગ ભંગની લડત નેક્સ્ટ ક્વેશ્ચન ભારત એક ખાલી જગ્યા દેશ છે ધર્મ નિરપેક્ષ અનુસૂચિત જનજાતિનો દરજ્જો તો જે અનુસૂચિત જનજાતિનો જે દરજ્જો છે તે ધર્મ સાથે કોઈ સંબંધ નથી ઓકે મિત્રો આપણે ટૂંક સમયની અંદર કોન્સ્ટેબલનો એમસી ક્યુનો ફ્રી લાઈવ કોર્સ લાવવા જઈ રહ્યા છીએ ઓકે તો તેના માટે બધા તૈયાર રહેજો રોજે આપણે સાંજનો સાડા આઠ વાગ્યાનો સમય રહેશે

નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી તો આ તમામ રીતે પ્રાપ્ત કરી શકાય છે કઈ ભારતીય બંધારણની માન્ય યાદીમાં નથી રાજસ્થાની નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે ત્રણસો એકાવન રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ગૃહ મંત્રાલય ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે ગોવા નીચેના પૈકી ભારતીય સેવા નથી તો ભારતીય વિદેશ સેવા નેક્સ્ટ ક્વેશ્ચન પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડત પહેલા કયા પદ પર હતા નાણા પ્રધાન નેક્સ્ટ ક્વેશ્ચન કયા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો ચાર્ટર એક્ટ અઢારસોને તેત્રીસ નેક્સ ક્વેશ્ચન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જે શ્રેષ્ઠ કવિ પ્રતિમા ધરાવે છે એ હતા અટલ બિહારી વાજપેયી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની સંસદ પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી સંસદીય પદ્ધતિ એ ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે નેક્સ ક્વેશ્ચન સત્યમેવ જયતે તે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે મુંડક ઉપનિષદ નેક્સ્ટ ક્વેશ્ચન વંદે માતરમ ગીત કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું આનંદ મઠ નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રીય કેલેન્ડર અંગ્રેજી વર્ષ મુજબ ક્યારે અપનાવવામાં આવ્યું ઓગણીસો સત્તાવનમાં નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનું બંધારણ નીચે પૈકી કયા દિવસે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ

બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા સાત સભ્યો પ્રારૂપ સમિતિ પ્રારૂપ સમિતિ અથવા તો મુસદ્દા સમિતિ અથવા તો ડ્રાફ્ટિંગ સમિતિ જેના અધ્યક્ષ હતા ડોક્ટર સાહેબ આંબેડકર અને તેમાં કુલ સાત સભ્યો હતા જેમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી પણ એ એક હતા જો મિત્રો ચેનલ ઉપર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે ટૂંક સમયની અંદર કોન્સ્ટેબલ ફ્રી લાઈવ કોર્સ ચલાવવા જઈ રહ્યા છીએ જે બે થી ત્રણ દિવસની અંદર આવી જશે એના માટે આપણે એક ટાર્ગેટ રાખ્યું છે એ ટાર્ગેટ જો પૂર્ણ થઈ જાય તો આપણે બે ત્રણ દિવસમાં કોર્સ ચાલુ કરી નાખશું ઓકે તો એના માટે અત્યારે જ ચેનલને શેર કરો ચાલો આગળ વધીએ આપણે ચાલો ભારતના બંધારણની અંદર આગળ વધીએ જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું તો તે સ્વીકારવામાં આવ્યું હતું સત્તર નવેમ્બર ઓગણીસો ને છપ્પન ના રોજ ઓકે જમ્મુ કાશ્મીર દ્વારા જે નવું બંધારણ છે

ભારતના સ્વાતંત્ર સંગ્રામના સમયમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દિન અથવા તો પૂર્ણ પણ કહી શકાય ક્વેશ્ચન વર્ષ વર્ષ ભારતમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી મદ્રાસ ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન

અંગેની જોગવાઈ છે જમ્મુ કાશ્મીર માટે દરજ્જો જોકે રદ થઈ ગઈ છે ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી નાયબ મુખ્યમંત્રીનો બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો એક અતુટ ભાગ છે ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે તો સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો લક્ષ્મીમળ સિંઘવી દ્વારા નૅક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રીય મુદ્દા નીચે સત્યમેવ છે તે કઈ લિપિમાં લખાયેલ છે દેવનાગરી નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેના પૈકી કયો હક મૂળભૂત હક રહેતો નથી મિલકતનો અધિકાર આર્ટિકલ ખાલી જગ્યાથી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે

બંધારણમાં મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે તો તેને મેઘના કાઠી તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણ ના અનુચ્છેદ ઓગણીસ મુજબ સ્વાતંત્રના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો તે છે ફક્ત નાગરિક ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે? સ્વતંત્રતાના અધિકારનું. નેક્સ્ટ ક્વેશ્ચન કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં SC, ST અને અન્ય પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ કરવાની સત્તા છે? સમાનતાનો અધિકાર.

એ કરે છે રાષ્ટ્રપતિ નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તો તે પર તે પોતાનો જે વાર્ષિક અહેવાલ હોય છે તે રાષ્ટ્રપતિને સુપરત કરે છે આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે 125મો ક્વેશ્ચન કોઈ ચોક્કસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે છે